સુરતમાં ચોમાસામાં પાવરકટની સમસ્યાથી શહેરના ઘણા વિસ્તારોના લોકો હેરાન થાય છે. આવી જ ઘટના મોડી રાત્રે શહેરના પૂણાગામ વિસ્તારમાં આવેલી સમ્રાટ સોસાયટીમાં બની હતી. આ સમસ્યાથી કંટાળી સમ્રાટ સોસાયટીના રહીશો જીએબીની કચેરીમાં પહોંચી ગયા હતા. ગાદલા અને ગોદડા લઈ ત્યાં જ સુવાનો પ્લાન કરી રહ્યા હતા, જો કે વિરોધ કરતા જીએબીના અધિકારીઓ પહોંચ્યા હતા. સુરત શહેરમાં જીએબી સ્માર્ટ મીટર અને વીજળી બિલને લઈ વિવાદમાં છે, તો બીજી બાજુ પાવરકટની સમસ્યાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યારે પણ હળવો વરસાદ થાય ત્યારે વીજળી કટ થવાની સમસ્યાથી લોકો મુશ્કેલીમાં મુકાય છે, ત્યારે સુરત શહેરના પૂણાગામ વિસ્તાર ખાતે આવેલી સમ્રાટ સોસાયટીમાં મોડી રાત્રે જ્યારે પાવરકટની સમસ્યા ઊભી થતાં સોસાયટીના રહીશો ગાદલા અને ગોદડા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોકના પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા. જીએબીની કચેરી બહાર થાળી વગાડી વિરોધ કર્યો હતો. તેઓએ રામધૂન કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે રોજ પાવર કટ થાય છે. એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે. હરોજ રાતના 9-10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે, અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી. મોદી સાહેબને ફોન કરી તો એ એવું કહે છે કે અમે કામમાં છે, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે. આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે, ફેસિલિટી કોઈ જાતની આપતા નથી. અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે, એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે. આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે. મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી. અને આ ડેઇલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય, દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક કોઈ દિવસ બન્યો જ નથી. સોસાયટીના પ્રમુખે જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં માત્ર 3 દિવસ જ પાવર આપે છે. રોજ રાત્રે 9-10 વાગ્યા સુધીમાં પાવર કટ કરે છે. ત્યાર પછી મેસેજ મોકલી આપે છે કે પાવર રાત્રે 2 વાગે અથવા તો 3 વાગે આવશે. ઓફિસમાં લોકો ફોન પર કોઈ રિસ્પોન્સ આપતા નથી. જ્યારે અધિકારીને ફોન કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ મળતા નથી. વધુમાં જણાવ્યું હતું કે આ લોકો પ્રાઇવેટ કંપની કરતા પણ વધારે ભાવ લે છે, પરંતુ સુવિધા કોઈ પણ પ્રકારની આપતા નથી. હજુ તો આ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે, પહેલા ક્યાં પાવર કટ થઈ જાય તેવી ટેકનોલોજી લાવવાના છે. લોકોને ઉલ્લુ બનાવવા અને ગુમરાહ કરવાની વાતો કરે છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.